नमस्कार, सिटी न्यूज में आपनो स्वागत छे। हूँ छु हिनल सोलंकी। एक नजर आजना मुख्य समाचार पर। अंकलेश्वर सरकार प्रधान ईश्वरसिंह पटेल ना भाई नु भाजपमांथी राजीनामा। पांच बत्ती मिलेनियम मार्केट ना रईसोए चूंटणी बहिष्कार ना बेनरो लगाड़िया। दांडिया बजार विस्तार मार्गो पर गटर नु पानी फरी वळ्यु। खुल्ली गटरो उभराता रस्ता पर गंदु पानी फैलायु। भरूच जिल्ला में प्रथम गुजरात लैंड ग्रेबिंग एक्ट हेठळ गुनो दाखल करायो। वडामा औद्योगिक हेतु से लीधेल जमीन में गैरकायदेसर कब्जो करी झूपड़ा बांधी रहता 8 शख्सों विरुद्ध फरियाद। अंकलेश्वर मांडवा गाम पास ट्रक चालक काका की हत्या करते भत्रीजो। भत्रीजाए भांगनी गोड़ी खाधी हो ते अंगे थक्को आपता काका ने मळ्यु मौत। चूंटणी में પોતાની આશા અપેક્ષાઓ પૂર્ણ ન થાય તો રાજીનામો અથવા તો પક્ષપલટાનો ટ્રેન્ડ વધ્યો છે, ત્યારે આજે અંકલેશ્વરના ધારાસભ્ય અને મંત્રી ઈશ્વર પટેલના ભાઈ વિજય પટેલે, કે જેઓ હાંસોદ તાલુકા પંચાયતના માજી પ્રમુખ છે, તેઓએ રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે। તેઓએ સ્થાનિક નેતાઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપો મૂક્યા છે। ભાજપમાંથી હાંસોદ તાલુકાના પંચાયતના પ્રમુખ બનનાર અને ત્યારબાદ જિલ્લા પંચાયતના સભ્ય બનનાર વિજય પટેલે આજે અચાનક પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને સંબોધીને પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું ધરી દીધું। તેઓએ રાજીનામામાં તો અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે, પરંતુ તેઓ વાતચીતમાં સ્થાનિક નેતાઓ ઉપર આક્ષેપો કર્યા હતા। તેઓએ સ્થાનિક આગેવાનો ભ્રષ્ટાચાર અને વ્યભિચારથી ભરપૂર હોવાના આક્ષેપો કર્યા હતા, તો તેઓ પક્ષની વિચારધારા સાથે પણ સહમત હોવાનું તેમણે જણાવ્યું હતું। અંતરંગ વર્તુળો તરફથી મળતી વિગતો અનુસાર પ્રદેશ પ્રમુખ દ્વારા આ વખતે 3 ટર્મથી ચૂંટાતા આગેવાનોને ટિકિટ નહીં આપવાના સંકેત આપ્યા છે અને વિજય પટેલની ઉંમર પણ 60 વર્ષ થઈ ગઈ છે, ત્યારે રાજીનામાનું મૂળ કારણ આ પણ હોઈ શકે। પાર્ટીની જે વિચારધારા છે અને એનો અમલ અમે કરીએ છીએ અને એ વિચારધારા લોકો સુધી પહોંચાડીએ છીએ। અમે આ બે સીટ માટે જે કામ કરી રહ્યા છે, પણ આ ભાજપના કાર્યકરોની વિચારધારાથી અમે વિપરીત અસર અમને પડી છે। આ કાર્યક્રમમાં નવો ભ્રષ્ટાચાર છે, એની સામે અમારો વિરોધ છે, એને લઈને અમે રાજીનામું આપ્યું છે। ભરૂચનગરના વોર્ડ નંબર 11માં સમાવેશ થતા એક પછી એક વિસ્તારોમાં ચૂંટણી બહિષ્કારના બેનરો જણાઈ રહ્યા છે। હાલમાં મિલેનિયમ માર્કેટ વિસ્તારના રહીશોએ પાંચબત્તી યુવક મંડળે નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત કરતા બેનર લગાડ્યા હોવાનું જણાયું છે। ભરૂચનગરના હાજીખાના બહાદુર બુરજ વિસ્તારમાં અશાંત ધારાનો અમલ અસરકારક રીતે ન કરાતા ચૂંટણી બહિષ્કાર કરવા અંગેના બેનરો લગાડાયા હતા। ત્યારબાદ હવે વેપારી મથક એવા મિલેનિયમ માર્કેટ તેમજ આજુબાજુના વિસ્તારોના રહીશો દ્વારા ચૂંટણી બહિષ્કાર અંગેના બેનરો લગાડવામાં આવ્યા છે। તે અંગે સ્થાનિક લોકોએ રજૂઆત કરી હતી કે તાજેતરમાં જે કોરોના મહામારીના દિવસો પસાર થયા તે દરમિયાન ધંધાદારીઓને જે નુકસાન થયું તે અંગે કોઈ આર્થિક લાભ અપાયો નથી। આ ઉપરાંત આ વિસ્તારમાં પાણી નિયમિત મળતું નથી, ડહોળું અને સ્વાદમાં ખારું પાણી આવે છે, તેમજ આ વિસ્તારના કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઘર આંગણે ઓટલા તેમજ મોટરસાઇકલ કે અન્ય વાહનો પાર્કિંગ કરવા માટે પાકા શેડ બનાવવામાં આવ્યા છે, જેથી દબાણની સમસ્યા સર્જાય છે। આવા દબાણના પગલે આકસ્મિક સંજોગોમાં એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડના બંબાવ આવી શકે તેવી પરિસ્થિતિ નથી। આ તમામ સમસ્યાઓ અંગે મિલેનિયમ માર્કેટના રહીશોએ વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ ઉકેલ ન આવતા છેવટે મિલેનિયમ માર્કેટ અને તેની આજુબાજુના રહીશોએ તેમજ પાંચબત્તી યુવક મંડળ દ્વારા નગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરવામાં આવેલ છે। મળતી માહિતી મુજબ સ્થાનિક રહીશો તેમના માટે કામ કરનારા પૈકી કોઈ એકને ટિકિટ મળે તેવી રજૂઆત કરી રહ્યા છે। ભરૂચનગરના વોર્ડ નંબર 7માં સમાવેશ થતા ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં મુખ્ય માર્ગો પર ગટરનું ગંદુ પાણી ફરી વળ્યું હતું। વોર્ડ નંબર 7ના રહીશોના જણાવ્યા અનુસાર વર્ષ 2020ના સમય દરમિયાન દાંડિયા બજાર વિસ્તારમાં ઘણીવાર રસ્તા પર ગટરનું ગંદુ પાણી ફરી વળ્યું હોવાની ઘટના બની હતી। બે વાર મોટરસાઇકલ સવાર ખુલ્લી ગટરમાં ખાબક્યા પણ હતા, જે અંગે જે તે સમયે નગરપાલિકા ખાતે લેખિત તેમજ મૌખિક જાણ કરી હોવા છતાં કોઈ પરિણામ આવ્યું ન હતું। આ વારે ઘડીએ આ એક વર્ષથી આવી પરિસ્થિતિ છે અને એક વર્ષ પહેલાં જ આ ડ્રેનેજ લાઇનનું પાઇપ નાખવામાં આવેલું, પણ વારે ઘડીએ રજૂઆત કરતા પણ અહીંયા જાહેર સ્મશાન રોડ છે, ભગૃષિંહ દાદાનું મંદિર આવેલું છે, દશા સમેત ઘાટનો રસ્તો છે, માર્કેટ જવાનો રસ્તો છે, ટ્યુશનો બાળકો જાય છે, વારે ઘડીએ પડી જાય છે, પણ આ જાડી ચામડીના સત્તાધીશો અમે રજૂઆત કરતા પણ અમારી રજૂઆત દુકાનદારો રજૂઆત કરે છે તો પણ એ લોકોનું પેટનું પાણી હલતું નથી। તો મારે એક જ વિનંતી છે કે જે આ કોન્ટ્રાક્ટરે પાઇપ નાખ્યું છે એના પર કાયદેસર નગરપાલિકા ચીફ ઓફિસર પગલાં લે, એવી જ અમારી માંગ છે।
જો કે ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી સંજય સોનીએ જણાવ્યું હતું કે દાંડિયા બજાર વિસ્તારમાં રસ્તા પર ગટરનું પાણી ફરી વળ્યું હોવાની જાણ થતાં જ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી, જેથી ગણતરીના સમયમાં જ આ સમસ્યાનું નિરાકરણ આવી જશે. દાંડિયા બજાર વિસ્તારમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ નગરપાલિકા દ્વારા અમૃત યોજના હેઠળ એક વર્ષ પહેલાં કામગીરી પૂર્ણ કરવામાં આવેલી હતી. ત્યાં ચેમ્બરની અંદર કચરો આવવાના કારણે ઉભરાવાની ફરિયાદ મળેલી છે. અત્યારે ત્યાં માણસો મૂકી અને કામગીરી ચાલુ કરાવેલી છે. 2-3 કલાકમાં આ સોલ્યુશન આવી જશે તથા ટાંક અત્યારે રોડ ઉપર જે ગટરના પાણી ફરી વળ્યા છે તેનું પણ નિકાલ થઈ જશે. ભરૂચ જિલ્લાના વાલિયામાં ઔદ્યોગિક હેતુસર લીધેલ જમીનમાં ગેરકાયદેસર કબજો કરીને ઝૂંપડા બાંધીને રહેતા 8 શખ્સો વિરુદ્ધ વાલિયા પોલીસે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ સૂત્રે માહિતી મુજબ રેન્જ IG વડોદરા હરિકૃષ્ણ પટેલ, ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ગુજરાત સરકારના કાયદા મુજબ ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીયલ પ્લોટને કબજે કરી વસવાટ કરતા શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી, જેમાં ભરૂચ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળેલી જિલ્લા લેન્ડ ગ્રેબિંગ સમિતિમાં થયેલ અરજી બાબતે ગુનો દાખલ કરવાનો હુકમ થતાં અંકલેશ્વર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ ફરિયાદી સુરેશભાઈ ભૂરાલાલ પન્નાલાલ જૈન, ઉંમર 50, ધંધો વેપાર, રહેવાસી મકાન નંબર 4, મહાવીર રેસીડેન્સી, છરવાળા રોડ, ચલારામ સોસાયટીની સામે વાપી જિલ્લા વલસાડનાએ મહાવીર એન્ટરપ્રાઇઝના નામથી ઔદ્યોગિક હેતુસર વાલિયા સિલુડી ચોકડી ખાતે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર 7/1 વાળી જમીન ખરીદ કરેલ, જે જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરી ઝૂંપડા બનાવી પ્લોટ ખાલી નહીં કરનાર 8 શખ્સો રામજી નાગજી ભરવાડ, હરજી નાગજી ભરવાડ, જગસી નાગજી ભરવાડ, ભીખા નાગજી ભરવાડ, ગાબા એંગર ભરવાડ, વિલાવિહા ભરવાડ, સતાવિહા ભરવાડ, ગીલાડાબા ભરવાડ સહિતના તમામ ફરિયાદી સુરેશભાઈના ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી જમીન પચાવી પાડી હતી. આ તમામ ઇસમો વિરુદ્ધ વાલિયા પોલીસે ગુનો દાખલ કરી ગુજરાત સરકારના નવા કાયદા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. વાલિયા તાલુકામાં સિલુડી 4 રસ્તા પાસે આવેલ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ 7/1 કે જે હાલના ફરિયાદી સુરેશભાઈ જૈન મહાવીર એન્ટરપ્રાઇઝના માલિક છે, તેમણે 2009માં આ પ્લોટની ખરીદી કરેલ અને ત્યારબાદ અવારનવાર આવી ચેક કરતા ધીમે ધીમે આ પ્લોટ પર ગેરકાયદેસર દબાણ હોવાનું તેમના ધ્યાને આવેલ. હાલમાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ જે કાયદો નવો 2020માં આવેલ છે, આ કાયદા અનુસંધાનમાં કલેક્ટર ઓફિસ એમને અરજી કરેલી અને કલેક્ટરશ્રીના હુકમના આધારે તારીખ 2 ફેબ્રુઆરીના રોજ વાલિયા પોલીસ સ્ટેશન ખાતે લેન્ડ ગ્રેબિંગ એક્ટ ની સંલગ્ન કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપી રામજીભાઈ નાગજી ભરવાડ તથા બીજી અન્ય 7 ઇસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી 4 આરોપીઓની ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે. અંકલેશ્વર તાલુકાના માંડવા ગામ પાસેની આરામ હોટલના કમ્પાઉન્ડમાં ભત્રીજાએ પોતાના કાકાને પથ્થર મારી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. પ્રાપ્ત પોલીસ સૂત્રે માહિતી અનુસાર રાજકોટથી ડુંગળી ટ્રકમાં ભરીને આંધ્રપ્રદેશ જતા ટ્રક ચાલક અંકલેશ્વર તાલુકાના માંડવા ગામ પાસે નેશનલ હાઈવે નંબર 48ને અડીને આવેલ આરામ હોટલના કમ્પાઉન્ડમાં રોકાયા હતા અને ટ્રક ચાલક રામલાલ સુરાઈ જાદવ અને તેમનો ભત્રીજો વિઠ્ઠલ જાદવ બંને રહેવાસી મહારાષ્ટ્રના વચ્ચે સામાન્ય ઝઘડો થયો હતો, જેમાં રામલાલ જાદવે પોતાના ભત્રીજાને ભાંગની ગોળી ખાધી હોય એ અંગે ઠપકા આપ્યો હતો અને તમાચો મારી દીધો હતો, જે બાબતની રીસ રાખીને વિઠ્ઠલે હોટલ કમ્પાઉન્ડમાં પડેલ પથ્થર વડે પોતાના કાકા રામલાલ સુરા જાદવ પર હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી, તેમાં ટ્રકના ક્લીનર પર હુમલો કરી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત રામલાલ જાદવને સારવાર અર્થે ભરૂચની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસે ફરિયાદ દર્જ કરીને કાકાના હત્યારા ભત્રીજાને ઝડપી લેવાના ચક્ર ગતિમાન કર્યા હતા. ભરૂચ જિલ્લામાં હાલ 32મા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના અનુસંધાને મહિલા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 18/1/2021 થી તારીખ 17/2/2021 સુધી માર્ગ સલામતી માસની ઉજવણી ભરૂચ જિલ્લામાં કરાઈ છે, જે અનુસંધાને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ તેમજ RTOના પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ભરૂચના ઉપક્રમે આજરોજ મહિલા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 32મા માર્ગ સલામતી માસ જે 18/1 થી 17/2 સુધી આપણે ઉજવી રહ્યા છીએ, એના ભાગરૂપે જિલ્લા પોલીસ વડાની કચેરી, જિલ્લા ટ્રાફિક શાખા, RTO, TRB સંસ્થા તરફથી આપણે અવારનવાર લોકજાગૃતિના કાર્યક્રમો કરતા રહ્યા છીએ. એના અનુસંધાને આજે હોસ્ટેલ ગ્રાઉન્ડથી શક્તિનાથ સુધી મહિલાઓની રેલીનું લોકોમાં જાગૃતિ આવે એ માટે આપણે આયોજન કરી રહ્યા છીએ. આપ સૌ જાણો છો એ પ્રમાણે જ્યારે ઉદ્ઘાટન થયું ત્યારે આપણે બાઇક રેલી, હેલ્મેટ સાથેની બાઇક રેલી અને એવું રાખેલું હતું,
પણ પછી અમને એવો આઈડિયા આવ્યો કે આપણે મહિલાઓ માટે પણ, જ્યારે મહિલા ડ્રાઈવરોની સંખ્યા પણ હવે અત્યારે વધી રહી છે, તો એમની જાગૃતિ માટે પણ જો મહિલા રેલી કરીએ તો સમાજમાં એક નવી ઇમેજ ઊભી થાય, એટલે આપણે માર્ગ સલામતી માટે અને લોકોમાં જાગૃતિ આવે ખાસ કરીને મહિલાઓમાં, એટલા માટે આયોજન કરી રહ્યા છીએ. સડક સુરક્ષા જીવન સુરક્ષાના સૂત્ર સાથે આ મહિલા રેલી હોસ્ટેલ ગ્રાઉન્ડથી નીકળીને શક્તિનગર સુધી પહોંચી હતી. માર્ગમાં મહિલાઓએ માર્ગ સલામતી એટલે જીવન સલામતી જેવા સૂત્રોનો પ્રચારને પ્રસાર કર્યો હતો. આવનારા દિવસોમાં પણ માર્ગ સલામતીના અનુસંધાને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે તેમ જાણવા મળેલ છે. આ રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવતની અટકાયતના વિરોધમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ભરૂચ શાખા દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. ભરૂચ નગર નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સ્વામિનારાયણ મંદિર પાસે કરણી સેનાના કાર્યકરો ભેગા થઈ ગયા હતા અને તેમના નેતાની અટકના વિરોધમાં ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. ગણતરીના સમયમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટાયરો ઊભા કરીને વાહનોની અવર જવર રોકવા તેમજ ટ્રાફિક જામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી તેમજ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. સી ડિવિઝન પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર 10 જેટલા કરણી સેનાના આગેવાનોની અટક કરવામાં આવી હતી. અમરેલી જિલ્લામાં લોવાળા ગામમાં અશોકસિંહ બોડિયા નામની એક મેટર ચાલુ હતી. એ મેટરમાં અશોકસિંહના બહેને વિડીયો ઉતાર્યો છે, જે બાબતમાં અશોકસિંહ પર જે ગુના પોલીસે નાખ્યા છે એ જ ગુના એમની બહેન પર નાખ્યા છે. તો અમે સહન નહીં કરી લઈએ કે અમારી સ્ત્રીઓ, અમારી મા બહેનોને કોઈ આ રીતે એની પર ગુના નાખે. તો એ માટે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાજ શેખાવત દાદા એમને માટે ત્યાં મળવા ગયા, તો એમને રાતે 12 વાગે એમનું અરેસ્ટ કરવામાં આવ્યા. તો અમારી એક જ ઈચ્છા છે કે બસ તમે 24 કલાકમાં રાજ શેખાવત દાદાને છોડી દો, બાકી ગુજરાતમાં આંદોલન થવાની ચીમકી અમે આપીએ છીએ. ઉગ્ર આંદોલન થશે એટલે કરણી સેના એની ચીમકી આપે છે. તારીખ 4 ફેબ્રુઆરીના દિવસને સમગ્ર વિશ્વમાં કેન્સર દિવસ તરીકે ગણી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ભરૂચ ખાતે મહિલાઓને કેન્સર અંગે માર્ગદર્શન અપાયું હતું. ભરૂચ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા મળતી માહિતી મુજબ આ વર્ષે ભરૂચ જિલ્લામાં કુલ 151 જેટલા કેન્સર પીડિત દર્દીઓને આર્થિક સહાય આપવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લામાં 9 જેટલા બાળકો કેન્સરગ્રસ્ત જણાયા છે, તેમની સારવાર કરાવાઈ રહી છે. ભરૂચ જિલ્લામાં મહિલાઓને ગર્ભાશય તેમજ સ્તનના કેન્સર થયા હોવાના ઘણા કિસ્સા જણાયા છે. મોટાભાગે ધૂમ્રપાન તેમજ તમાકુ કે માવા ખાનારા વ્યક્તિઓને કેન્સરની મહામારી થતી હોય છે, જેના પગલે મોઢા, ફેફસા, જીભ અને જડબાના ભાગે કેન્સર થાય છે. ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કેન્સરનું પ્રમાણ વધુ હોવાનું પણ સપાટી પર આવ્યું છે, ત્યારે ભરૂચ જિલ્લામાં હજી કેન્સરની સારવાર અર્થે અલાયદી હોસ્પિટલનો અભાવ છે. તે ઉપરાંત કેન્સર નિદાન અંગે પણ અસરકારક કેન્દ્ર ભરૂચ જિલ્લામાં નથી, જે અંગે સુવિધા હોવી જોઈએ તેવી લોકમાંગ ઊભી થઈ છે. કેન્સર દિવસ નિમિત્તે જેસીરેટ વિંગ ઓફ જેસીઆઈ દ્વારા મહિલાઓને કેન્સર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડોક્ટર કાજલ શેઠ અને ડોક્ટર ભાવના શેઠે માર્ગદર્શન આપ્યું હતું. મોસ્ટ કોમન સ્કિન કેન્સર ઇન ઇન્ડિયા ઇઝ અ એસસીસી, ધેટ ઇઝ અ સ્કોમસ સેલ કાર્સિનોમા. સેકન્ડ આફ્ટર ધેટ ઇઝ અ બેઝલ સેલ કાર્સિનોમા, વિચ ઇઝ કોલ્ડ એઝ અ બીસીસી. થર્ડ વન ઇઝ અ મેલિગ્નન્ટ મેલેનોમા. A malignant melanoma, it is a most common skin cancer in fair skin people એટલે કોકેશિયન્સ, કે જે US UK માં જે કોકેશિયન ફેર સ્કિન પીપલ હોય એમાં મેલિગ્નન્ટ મેલેનોમા. ધેન અનધર કેન્સર ઇઝ નોન એઝ અ ક્યુટેનિયસ ટી સેલ લિમ્ફોમા, દેટ ઇઝ અ એમાં લિમ્ફનોડ પણ ઇન્વોલ્વ થાય, એટલે એને એમાં પ્રોટ્રુબરન્સ, એમાં નાનું ગાંઠ જેવું હોય અને એમાંથી ઇન્વોલ્વ થઈને તમારા મસલ પણ ઇન્વોલ્વ થઈ જાય અને ઇટ કેન ગો અપ ટુ ધ બોન ઓલસો, એટલે તમારા હાડકાને પણ ઇન્વોલ્વ કરી શકે. હવે આજે આપણે જે વાત કરવાના છે, પહેલાં આપણે વાત કરીશું કે સ્કિન કેન્સર, કારણ કે એના વિશે બહુ બધાને ખબર નથી હોતી. ગર્ભાશયનું કેન્સર હોય, સ્તનનું કેન્સર હોય કે અન્ય બીજા કેન્સરો હોય, એટલે બહુ બધા આપણે લેક્ચર રાખ્યા છે. આપણે બ્રેસ્ટ એક્ઝામિનેશન રાખ્યું છે, આપણે પ્રેક્ટિસનું કેમ્પ રાખ્યા છે, એટલે એ બધાનું તો આપણે બહુ બધાને સારી એવી માહિતી છે. અંકલેશ્વર જીએડીસીમાં ડીએ આનંદપુરા સાંસ્કૃતિક અને રમતગમત સંકુલ ખાતે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનું 3 દિવસીય 11મા ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ઉપાધ્યક્ષ એમ થેનારસનના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીએડીસીમાં 11મા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક એમ થેનારસન આઈએએસના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ બળદેવભાઈ પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને એક્સપોના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. માઇક્રો, સ્મોલ, મીડિયમ અને લાર્જ ઇન્ડસ્ટ્રીયલ યુનિટોમાંથી બેસ્ટ એક્સપોર્ટ અને હાયર મેન્યુફેક્ચરિંગ ટર્નઓવરની પ્રતિયોગિતામાં વિજેતા થયેલ તમામને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે
ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। એક્સપો વિશે ટૂંકમાં માહિતી આપું તો ગુજરાતમાં સૌથી વધુ રસાયણ ઉદ્યોગો ભરૂચ જિલ્લામાં આવેલા છે। આ ઔદ્યોગિક વસાહતમાં ઉદ્યોગોને નવી ટેકનોલોજીથી વાકેફ થાય અને નવી નવી જાણકારી મળે તે હેતુથી એક્સપોનું આયોજન કરેલ છે, જેના થકી પર્યાવરણની જાળવણી, એનર્જી કન્ઝર્વેશન તથા સેફ્ટીની દ્રષ્ટિએ ઉદ્યોગોને અનેક પ્રકારની જાણકારી મળી શકશે। આ એક્ઝિબિશનમાં કેમિકલ ઉદ્યોગો ઇનોવેટિવ અને ઇનોવેશન દ્વારા ઝડપથી પ્રગતિ સાધી શકે અને ટેકનોલોજીના આદાન પ્રદાન માટે ઉપયોગી એવી વિવિધ કેટેગરીના સ્ટોલ ધારકોએ આ એક્ઝિબિશનમાં ભાગ લીધેલ છે। સરકારની કોવિડ-19 ગાઈડલાઈન મુજબ સામાજિક અંતર જળવાઈ રહે તે હેતુથી આ વર્ષે એક્સપોમાં વધારે ભીડ એકઠી ન થાય તે માટે સ્ટોલ બુકિંગ 50% પ્રમાણે થાય તેવું પહેલેથી જ આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને ઇન્ડસ્ટ્રી માટેને, ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ અને ઇન્સ્ટ્રુમેન્ટેશનથી માંડીને લાઇટ અને સેફ્ટી, સિક્યુરિટી, બોઇલર, અન્ય જો સિસ્ટમ, કમ્પ્યુટર બેઝ સિસ્ટમ છે એ બધો અહીંયા એક્ઝિબિશનમાં દર્શાવવામાં આવે છે। અને મોટાભાગે પુણે, બોમ્બે, અન્ય વિસ્તારમાંથી પણ લોકો અહીંયા આવેલા છે। અને ચાર ડોમમાં કોરોના સિઝન હોવા છતાં આ વર્ષે અહીંયા અંકલેશ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન મારફત આ વ્યવસ્થા કરવામાં આવી છે। ખૂબ સરસ રીતે વ્યવસ્થા કરવામાં આવી છે અને ત્યાં પ્રોડક્ટ પણ એક્ઝિબિશન સારી રીતે કરવામાં આવેલા છે। અને ઇન્ડસ્ટ્રીસ્ટ તમામને, અંકલેશ્વર હોય અને અહીંયા આજુબાજુનું સુરત હોય, વાપી હોય, બરોડા હોય અને આખું એનો ગુજરાતમાં પણ લોકો અહીંયા આવતા હોય છે અને આ લોકોને ફાયદાકારક હોય છે। અને આ એક્ઝિબિશન મફત ઇન્ડસ્ટ્રીને નવા ટેકનોલોજીઓ પણ મળતા હોય છે, જેથી એમનો પ્રોડક્શન કોસ્ટ ઓછું થઈ શકે। આ વર્ષે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર મફત આત્મનિર્ભર પેકેજને પણ જાહેર કરવામાં આવેલા છે, જેથી જે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન ઉપર, ખાસ કરીને જે ઇમ્પોર્ટ કરવામાં આવે છે ચાઇનામાંથી, અન્ય દેશોમાંથી, એના માટે અહીંયા અમારા દેશમાં કઈ રીતે પ્રોટેક્શન કરી શકીએ અને એ દિશામાં અને કોરોનાના કારણે વધુમાં વધુ ડિમાન્ડો પણ ઇન્ડસ્ટ્રીને મળી રહ્યા છે। આવા સંજોગમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનને આ તબક્કે હું અભિનંદન પાઠવું છું। અંકલેશ્વરની વાલિયા ચોકડી હવા મહેલ નજીક કારમાં આગ લાગી હતી। એક મિની ફાયર બ્રિગેડ દ્વારા આગ ઉપર કાબુ મેળવાયો હતો, જો કે કાર ચાલકને આબાદ બચાવ થયો હતો। અંકલેશ્વરમાં રહેતા રીતેશ પટેલ પોતાની ટાટા માંઝા કાર લઈને GIDC માંથી પોતાના ઘરે જઈ રહ્યા હતા। તેઓ વાલિયા ચોકડીથી પીરામણ ગામના રોડ તરફ જઈ રહ્યા હતા, તે દરમિયાન હવા મહેલ પાસે કારમાં અચાનક આગ લાગતા રીતેશ પટેલ કારમાંથી બહાર નીકળી ગયા હતા। જોતજોતામાં આગ કારમાં ફેલાઈ જતા કાર ભડકે બળતા તાત્કાલિક અંકલેશ્વર DPMC ફાયર સ્ટેશનમાં જાણ કરતા એક મિની ફાયર ટેન્ડર સાથે ફાઈટરો આવી પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, જોકે પીરામણ રોડ ઉપર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી। પાંચમાં સમાવિષ્ટ બે સોસાયટીઓને ગટર રસ્તાની સુવિધા નહીં આપી સફાઈ પણ નહીં કરતા સ્થાનિક રહીશોએ આગામી ચૂંટણીનો બહિષ્કારના બેનર લગાવીને મતદાનથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે। અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 5માં આવેલી સાંઈ શ્રદ્ધા અને શ્યામ રેસિડેન્સીમાં છેલ્લા 10 વર્ષથી રહીશોની રજૂઆત છતાં ગટર લાઇનની સુવિધા આપવામાં આવી નથી, તેમજ જે ગટર બની છે તેના ઢાંકણ નહીં મુકાતા નાના બાળકો અને વૃદ્ધો માટે આ વિસ્તારમાં ખુલ્લામાં ફરવું જોખમી બની ગયું છે, જેથી આ સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી બંને સોસાયટીમાં ચૂંટણીનો બહિષ્કારના બેનર લગાવવામાં આવ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે પહેલાં ગટરના ઢાંકણ આપો, પછી વોટ લઈ જાઓ, નહીંતર કોઈપણ રાજકીય પક્ષોએ પ્રચાર કરવા પણ આવવું નહીં તેવી પણ ચીમકી આપી છે। અમે અહીંયા 12 વર્ષથી રહીએ છીએ પણ અહીંયા કોઈ અહીંયા આવતું નથી ને આ બધી પરિસ્થિતિને જોઈને છોકરીઓ, કાલે મારી છોકરી પડી ગઈ ને પગમાં વાયગું છે, લોહી નીકળે છે ને એવી રીતે છોકરાઓ બી પડે છે અહીંયા, આ બધા રસ્તા કર્યા તે પણ આ રસ્તા બધા ખુલ્લે આમ કઈ રીતે ખાડા ખોદીને પાછળની સાઈડે બી એટલો જ ગંદવાળો ને આ બધા ગંદકી અહીંયા લાવી લાવીને લોકો ફેંકી જાય છે, આ ગટરો તૂટે છે તો પણ કોઈ ધ્યાન નથી આપતું, તો આ રસ્તા બંધ કરેલા છે, પહેલાં તો ચાલીને બી જઈ શકતા હતા, હવે તો ચાલીને પણ નથી જવાતું, પગ લપસી જાય છે એટલા ખરાબ રસ્તા। રાજકીય પક્ષના માટે કોઈ પણ કોંગ્રેસ ભાજપને જ્યાં સુધી આ થશે નહીં ત્યાં સુધી અમે કોઈને વોટિંગ આપવાના નથી। અમારે છે ને, અમે અહીંયા 10 વર્ષથી રહીએ છીએ અને ભાજપવાળા, કોંગ્રેસવાલા છે એ લોકોને બધાને અમે રજૂઆત કરી કે ભાઈ અમારે ગટર લાઈન અહીંયા પડેલી ખુલ્લી છે, છોકરાઓ રમે છે, નાના નાના છોકરા કોઈ પડી જાય અંદર તો એને જવાબદાર કોણ, તો વચ્ચે એ લોકો આવ્યા હતા, મિટિંગ કરી હતી, પછી કીધું કે અમે તમારે આ સમસ્યા પૂરી કરી દેવું,
તો એ વખતે વરસાદ આવી ગયો તો પછી પાછા બોલાવ્યા તો કે આ વરસાદ જવા દો એના પછી તમારું બધું કામ કમ્પ્લીટ કરી દેવું. જે વખતે આ પાઇપલાઇન નાખી અહીંયા ગટર દઈ ત્યારે બી કીધેલું કે ભાઈ આની રજૂઆત કરો ને અમારે અહીંયા ઢાંકણા લગાડો, અહીંયા મચ્છર બહુ થાય છે, ગંદકી બહુ થાય છે. પણ લોકો કે નહીં આ તો ગ્રાન્ટ હમણાં ખાલી પાઇપલાઇનનું છે, ગટર લાઈનની જ્યારે પણ એ આવશે ત્યારે તમારે ગટર લાઈનને ઢાંકણા અમે નાખી દઈશું. આજ સુધી કોઈ આવ્યું નથી, એના માટે અમે અત્યારે આ બોર્ડમાં આવેલો છે કે કોઈ રાજકીય પક્ષ કોંગ્રેસવાળા હોય કે ભાજપવાળા હોય અમારે અહીંયા ચૂંટણી કરવા માટે કોઈ પ્રચાર કરવા માટે કોઈ આવે નહીં, આવે તો અમે એનો બહિષ્કાર કરીશું. અમે આજે 10 વર્ષથી રહીએ છીએ પણ આ પાછળની હાલત તમે લોકો જોઈ લો કેવી છે. આજે 15 દિવસ એમ જ ખાડા ખોદીને આમ કરીને જતા રહ્યા છે, કોઈ જોવા આવતું નથી. નગરપાલિકામાં કેટલો ટાઈમ કમ્પ્લેન કરેલી, એ લોકોને વારે વારે રજૂઆત કરવા જઈએ ત્યાં જઈને તો બી કોઈ આવે નહીં કે કંઈ નહીં. 15 દિવસ એમ જ પડેલું છે અને આજ વખતે રાજકીય કોઈ બી પક્ષ અમારે ત્યાં વોટ માંગવા આવે નહીં અને ના બી કોઈ પૂછવા બી આવે કંઈ. અમે લોકો કંઈ વોટ કરવા જવાના નથી, એટલે મહેરબાની કરીને આ બાજુ કોઈ આવતા જ નહીં. અહીંયા વારે વારે સાપ બી નીકળે છે, છોકરાઓ રમે છે, કોઈના છોકરાઓ બી પડી જાય, કંઈ બી થાય કોણ જવાબદારી લેવાનું છે? કોઈ જોવા આવતું જ નથી, ખાલી બસ વોટ માંગવો હોય ત્યારે બધાને યાદ આવે. ફરિયાદમાં જણાવ્યા મુજબ નોંધણાની મિલકત 155/2 કે જે ગભાણ છે તે ફરિયાદીએ વર્ષ 2006માં વેચાણ દસ્તાવેજ કરી વેચાણ રાખ્યું હતું તથા નોંધણા ગ્રામ પંચાયતની સામાન્ય સભા તારીખ 31/5/2006 ઠરાવ નંબર 7/6 ફેરફાર કરવા ઠરાવેલ હોય ગ્રામ પંચાયત આકારણી રજિસ્ટરમાં મિલકત નંબર 155/2માં નોંધ નંબર 197થી ગિરીશભાઈનું નામ દાખલ થયું હતું. વર્ષ 2018માં ધર્મેન્દ્રભાઈ ચીમનભાઈ પટેલે આ મિલકત પચાવી પાડવાના હેતુથી 155/2 પૈકી 37x11 ફૂટનું જગ્યાનું વેચાણ દસ્તાવેજ ધર્મિષ્ઠાબેન નવીનચંદ્ર પટેલ તથા મનીષ નવીનચંદ્ર પટેલ પાસે લખાવી લીધો હતો અને તેમના પત્ની સરપંચ હોય હોદ્દાનો દુરુપયોગ કરી આકારની રજિસ્ટરમાં મિલકત તેમના નામે ચડાવી દીધી હતી. પોતાની મિલકત પચાવી પાડવાના કાવતરાની જાણ ગિરીશભાઈ પટેલે જંબુસર કોર્ટમાં દાવો દાખલ કરેલ તથા નામદાર કોર્ટે સદર મિલકત યથાસ્થિતિમાં જાળવી રાખવાનો હુકમ કર્યો હતો. કોર્ટ મેટર હોવા છતાંય ધર્મેન્દ્ર પટેલ તથા તેમના પત્ની હસુમતીબેને પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં ખોટી રીતે ઠરાવ કરી મિલકત પોતાના નામે કરવા ગેરકાયદેસર કૃત્ય કરતા હોય તથા તેમના દ્વારા કરવામાં આવેલ ઠરાવને જંબુસર તાલુકા વિકાસ અધિકારીએ રદ કરવાનો હુકમ કર્યો હોવા છતાંય ફરીથી ગેરકાયદેસર ઠરાવ કરતા ગિરીશભાઈએ વેડજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બનાવ સંદર્ભે વેડજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ગભાણ મેં 2006ના વર્ષમાં વેચાણ લીધેલું, કાયદેસર મારા નામે થયેલું, ત્યારથી આજ દિન સુધીનો કબજો મારો જ છે. અને આ ગભાણ પરંતુ 2008ના વર્ષમાં ગામના જ મનીષભાઈ નવીનચંદ્ર પટેલ ને ધર્મિષ્ઠાબેન નવીનભાઈ પટેલે આ મારું ગભાણ ધર્મેન્દ્રભાઈ ચીમનભાઈ પટેલ જેઓ પંચાયતના સભ્ય હતા અને એમની પત્ની સરપંચ હતા એ સમયે આ લોકોએ વિસાતું લઈ અને એકબીજાની સાથે કાવતરું ખોટી રીતે કાવતરું મારું પચાવી પાડો ગભાણ પચાવી પાડવા માટે કાવતરું રચી ખોટી રીતે પોતાના નામે પણ પંચાયતમાં કરી દીધેલ અને મને જાણ થતાં મેં આરટીઆઈમાં એઓની પાસે માહિતી પંચાયત પાસે માગતા મને જાણવા મળ્યું કે ભાઈ આ લોકોએ ખોટી રીતે ગભાણ એમના નામે કરી દીધું છે. એટલે મેં કોર્ટની અંદર મનાઈ માગ્યો, મને મનાઈ મળી ગયો. ત્યારબાદ મેં પોલીસ સ્ટેશનની અંદર આ ફરિયાદ પણ આપેલી છે અને આ ફરિયાદ ગઈકાલે જ આ પોલીસ સ્ટેશનમાં આ FIR મારો લેવામાં આવ્યો છે અને હવે આગળની કાર્યવાહી પોલીસ સ્ટેશનમાંથી થાય અને તેઓની ધરપકડ થાય અને મને ન્યાય મળે એવી હું તમારી પાસે એક અપેક્ષા રાખું છું. આ ગભાણમાં ઠરાવ વારંવાર TDO સાહેબે રદ કર્યા છે, છતાંય તેઓના હુકમનો ભંગ કરી પોતાની સત્તાનો તેઓએ દુરુપયોગ કરી અને આ ગભાણ ફરીથી એમના નામે કર્યું, ફરીથી ઠરાવ રદ કરાયો. ડેપ્યુટી સરપંચે આ ઠરાવ કરેલો છે, છતાંય સરપંચ જ પોતે આકારણીમાં સહી કરે છે. તેના પરથી ફરી સ્પષ્ટપણે થાય છે કે આ એક પચાવી પાડવા માટે મારું ગભાણ પચાવી પાડવા માટે એવું કાવતરું રચેલું છે. અંજુમને ઇમદાદુલ મુસ્લિમીનના ઉપક્રમે તારીખ 7 ફેબ્રુઆરી 2021ના રવિવારને મફત ખતના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અંજુમને ઇમદાદુલ મુસ્લિમીન 4 રસ્તા ફુરજા રોડ ભરૂચ ખાતે મફત ખતના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નામાંકિત અનુભવી ડોક્ટર ઇદ્રીસ એમ કકોડી આધુનિક પદ્ધતિથી રિંગ મેથડ દ્વારા જંતુમુક્ત સાધન વડે ખતના કરી આપશે. કેમ્પનો લાભ લેવા માટે ફોન નંબર પર કે રૂબરૂ નામ નોંધાવવા જણાવાયું છે. ફોન નંબર 0624424122, મોબાઈલ નંબર 97251174. કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર.
અંકલેશ્વર સરકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલના ભાઈનું ભાજપમાંથી રાજીનામું. 5 બજે મિલેનિયમ માર્કેટના રહીશોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાડ્યા. દાંડિયા બજાર વિસ્તાર માર્ગો પર ગટરનું પાણી ફરી વળ્યું. ખુલ્લી ગટરો ઉભરાતા રસ્તા પર ગંદુ પાણી ફેલાયું. ભરૂચ જિલ્લામાં પ્રથમ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો. વયમાં ઔદ્યોગિક હેતુસર લીધેલ જમીનમાં ગેરકાયદેસર કબજો કરી ઝૂંપડા બાંધી રહેતા 8 શખ્સો વિરુદ્ધ ફરિયાદ. અંકલેશ્વર માંડવા ગામ પાસે ટ્રક ચાલક કાકાની હત્યા કરતો ભત્રીજો. ભત્રીજાએ ભાંગની ગોળી ખાધી હોય તે અંગે ઠપકો આપતા કાકાને મળ્યું મોત. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી નિહાળીશું નવા સમાચાર. ત્યાં સુધી સિટી ન્યૂઝને રજા આપશો. નમસ્કાર. Thank you.